નમસ્તે મિત્રો, મારી કુકિંગ ચેનલ અલકા સરોઠિયામાં આપનું સ્વાગત છે. મિત્રો, ઉનાળાની સિઝન એટલે ફળોનો રાજા કેરીની સિઝન. આ સિઝનમાં અવારનવાર રસ રોટલી તેમજ રસપુરી બનાવવામાં આવે છે. આ રસ રોટલી તેમજ રસપુરી સાથે ઘણા બધા શાક બનાવવામાં આવે છે. તેમાંનું એક શાક છે મગની છૂટી દાળ. તો ચાલો આજે આપણે બનાવીએ મગની છૂટી દાળ. મગની છૂટી દાળ બનાવવા માટે મેં કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરેલા છે. તો ચાલો આપણે સિઝનિંગ કરી લઈએ. સિઝનિંગ કરવા માટે મેં કુલ 1/2 ટેબલ સ્પૂન કુકિંગ ઓઇલ લીધું છે. ઓઇલ ઇનફ ગરમ થાય એટલે સૌ પ્રથમ આપણે એડ કરીશું 1/4 ટેબલ સ્પૂન રાયદાણા. રાયદાણાને સારી રીતે ક્રેક થવા દેવાના છે. રાયદાણા ક્રેક થતાં જ હું એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન જીરું. જીરું બ્રાઉનિશ થાય એટલે એડ કરીશું ચપટી, હિંગ, મીઠી લીમડી, આદુ તેમજ મરચીની પેસ્ટ. આદુ મરચીની પેસ્ટ બનાવવા માટે મેં 1 મરચું તેમજ 1 ઇંચ જેટલું આદુ યુઝ કરેલ છે. ટેસ્ટ મુજબ તીખું કે મોળું મરચું ચૂઝ કરી શકાય. તેમજ આ પેસ્ટને વ્યવસ્થિત પીસવા માટે મેં 1/2 ટેબલ સ્પૂન જેટલું પાણી યુઝ કરેલ છે. હવે હું એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન જેટલો હળદર પાવડર. હવે હું એડ કરું છું પાણી. મેં અહીંયા કુલ 200 ml પાણી યુઝ કરેલું છે. જો જરૂર લાગે તો આપણે પાછળથી વધારે પાણી એડ કરીશું. આ પાણીને સારી રીતે ઉકળવા દઈએ. પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે મગની દાળ ધોઈને સાફ કરી લઈએ. પાણી ઉકળતા જ હું એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન જેટલું મીઠું. આ દાળ કલરમાં પીળાશ પડતી હોય છે માટે મેં અહીંયા લાલ મરચું પાવડર લીધેલ નથી. જો રેડિશ કલર આપવો હોય તો અહીંયા 1/2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પણ લઈ શકાય. મેં આ દાળને 4-5 પાણીથી ધોઈને સાફ કરી લીધેલ છે. તો ઉકળતા પાણીમાં આપણે એડ કરીશું સાફ કરેલી મગની દાળ. સ્ટવની ફ્લેમ સ્લો રાખીને જ આ દાળને ચડવા દેવાની છે. આ દાળને ચડવામાં બિલકુલ સમય લાગતો નથી. આપણે એડ કરેલું પાણી ઓલમોસ્ટ બળી ગયેલું દેખાય છે. તો આપણે દાળ ચેક કરીએ. દાળ સહેજ કડક છે. તો ફરી આ દાળમાં હું 200 ml જેટલું ગરમ પાણી એડ કરું છું. સારી રીતે મિક્સ કરીએ અને લીડ ઢાંકીને ફરી ચડવા દઈએ. સ્ટવની ફ્લેમ સ્લો જ રાખવાની છે. લીડ ખોલીને ચેક કરીએ. આપણે જોઈ શકીએ છીએ કે આપણે દાળમાં એડ કરેલું પાણી બળી ગયેલું દેખાય છે. તો હવે આપણે દાળને ચેક કરીએ. દાળને આસાનીથી પ્રેસ કરી શકાય છે, મતલબ કે આપણી દાળ ચડી ગયેલ છે. ફરી 1-2 મિનિટ માટે દાળને મિક્સ કરીએ જેથી તેમાં રહેલું પાણી બળી જાય અને દાળ સરસ છૂટી થઈ જાય. આટલી દાળ બનાવવા માટે 400-500 ml પાણીની જરૂર પડે. તેમજ સ્ટવની ફ્લેમ સ્લો રાખી અને બનાવવા માટે 20-1 મિનિટ જેટલો ટાઈમ લાગે. તો હવે લાસ્ટમાં હું એડ કરું છું 1/4 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ, જે ટોટલી ઓપ્શનલ છે. તેમજ 1/4 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું. ફરી બધું મિક્સ કરીએ. તો મિત્રો, તૈયાર છે આ મગની દાળ. તમે પણ આ સિઝનમાં આ રીતે બનાવજો. સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. પણ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે.